નિસર્ગ વાવાઝોડાની આગાહીને લઈને જિલ્લા કલેક્ટર સૃજલ મયત્રાનો પ્રજાજોગ સંદેશ. હાલમાં હવામાન ખાતા દ્વારા નિસર્ગ વાવાઝોડા તેમજ ભારે વરસાદની આગાહી કરાતા પૂર્વ તૈયારી રૂપે છોટાઉદેપુર વહીવટીતંત્ર એલર્ટ થઈ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા આગોતરું આયોજન કર્યું છે. ત્યારે જિલ્લા કલેક્ટર સૃજલ મયત્રાએ જિલ્લાની પ્રજાને અપીલ કરી હતી કે આપણે ત્યાં નિસર્ગ વાવાઝોડાનું જોર ઓછું છે, પરંતુ ભારેથી અતિભારે વરસાદની આગાહી હોય કોઈએ સાંજે ઘર બહાર કામ સિવાય નીકળવું નહીં, તેમજ ઘરમાં રહી સલામત રહેવું, તેમજ છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદીમાં મધ્યપ્રદેશમાં વરસાદ થતાં નવા નીર આવેલા હોય ઓરસંગ નદીના કિનારે જવું નહીં તેવી અપીલ કરી હતી. અલ્લારખા પઠાણ, ZSTV છોટાઉદેપુર. આપ સૌ જાણો છો તેમ હાલમાં નિસર્ગ વાવાઝોડાનું સમાચાર થઈ રહ્યું છે. તે આજે સાંજે મુંબઈ આગળથી લેન્ડફોલ થશે. એના આધારે આપણા જિલ્લામાં વાતાવરણનો પ્રકોપ થઈ શકે એવો પ્રયત્ન નથી, પરંતુ આપણે ત્યાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. મારા તરફથી લોકોને એ અપીલ છે કે લોકો સાંજ બાદ કામ વગર બહાર નીકળે નહીં, ભારે વરસાદ માટે લોકોની તૈયારી રહે, અને આના માટે તંત્ર પોતાને તૈયાર છે. બધા લોકો આપણે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં રાખવામાં આવેલા છે, બધી જ વસ્તુઓની સુવિધા ઉપલબ્ધ છે. માત્ર લોકોને ભય ન લેવા અને ભારે વરસાદના બહાર ન નીકળવા, અને હાલમાં આપ જો જાણો છો તેમ ઓરસંગ નદીમાં નાના નદીમાં પણ નવા પાણી આવેલા છે, તેના આધારે ભારે વરસાદને ધ્યાને લઈ લોકોને નદી કાંઠાને આજુબાજુ ન જવા માટે તંત્રનો અનુરોધ રહેલો છે.